सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तोने थी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी हरिबळ गीता ग्रंथनी अंदर पद छ मां छेल्ले एम कहे छे કે મહારાજનું બળ મૂકીને કોઈ ગમે એટલો અન્ય ઉપાય કરે પણ બધા બળ નિષ્ફળ જાય છે। ભગવાનના બળને મૂકીને જપ કરો, તપ કરો, ધ્યાન કરો, જંગલમાં જાઓ, પણ એ એક પણ સાધન કામ લાગતું નથી, આવી સ્વામી વાત કરે છે। આગળ કડવું 25 એમાં સ્વામી લખે છે, જ્યારે જોએ આ જીવનો જોર જી, જ્યારે જોએ આ જીવનો જોર જી, ત્યારે કોઈ રીતે ન આવે નોર જી, અંતર શત્રુ અતિ મહાગોર જી, મટવા ન દિયે મહાપ્રભુના ચોર જી। નિષ્કુળાન સ્વામી જીવ પ્રાણી માત્રના હૃદયમાં કેમેરો નાખીને આ બધું લખતા હોય એવું લખે છે। સ્વામી છે ને બહુ ભણેલા નહોતા, પણ નિષ્કુળાન કાવ્ય ગ્રંથ એવો છે આખોય, આમાં 22 ગ્રંથો છે અને ભક્ત ચિંતામણી છે 23મો ગ્રંથ। સ્વામીના ટોટલ 23 ગ્રંથો છે જીવન દરમિયાનના કરેલા, પણ એકે એક ગ્રંથ, ભક્ત ચિંતામણી તો લીલા ચરિત્રનો ગ્રંથ છે, પણ આ નિષ્કુળાન કાવ્ય એટલે પહેલા પેજથી છેલ્લા પેજ સુધી તમે વાંચો એટલે વેદો, ઉપનિષદો, પુરાણો, આપણો સંપ્રદાય, ઇતર સંપ્રદાય, મુસ્લિમ સંપ્રદાય, શીખ સંપ્રદાય, જેટલા સંપ્રદાયો છે ને બધા સંપ્રદાયનું જ્ઞાન સ્વામી આટલા બે વચ્ચે નાખી દીધું છે। જેટલો વચનામૃત ગદ્યમાં, આ પદ્ય કહેવાય, ગાવાનો ગ્રંથ છે પદ્ય કહેવાય, અને ગદ્ય ગદ્યમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રંથ વચનામૃત છે, વચનામૃત જેવો કોઈ ગ્રંથ નથી। અને પદ્યની અંદર હરિચરિતાનું સાગર પણ સારો છે, ઘણા બધા પદ્યના ગ્રંથો સારા છે, પણ નિષ્કુળાન કાવ્ય એવો છે, આ કાવ્ય એવું છે કે અભણને પણ સમજાય જાય। હરિચરિતાનું સાગર હજુ અભણ વ્યક્તિ બેઠો હોય તેને બધા શબ્દો ન સમજાય, કારણ કે હિન્દી ભાષા છે, એની અંદર ઘણા બધા સંસ્કૃત શબ્દો પણ આવે છે। જ્યારે આ ગ્રંથ એવો છે એ એકદમ ગામઠી ભાષામાં લખેલો છે સ્વામીએ, સીધે સીધું કોઈ વાંચતો જાય તો એને ખ્યાલ આવતો જાય કે સ્વામી શું કહેવા માગે છે, અને પાછી સ્વામીની વાત છે એ વેદને ઉપનિષદથી ઉપરની છે એવી વાતો છે। સ્વામીનું અંતર્યામી પણ આ ગ્રંથમાં બહુ દેખાય છે, સ્વામી અંતર્યામી। હવે નિષ્કુળાન સ્વામીએ તમે આમ જુઓ ને
તો કોઈ પાંચ જીવને સ્વામીએ ગામડા ફરવા ગયા અને પાંચ જીવ સ્વામી પાસે આવ્યા અને પછી સ્વામી એને ઉપદેશ કર્યો અને એને સત્સંગ કરાવ્યો, એવા બહુ ઓછા પ્રસંગો મળે છે. સ્વામીના બધા ચરિત્રો વૈરાગ્ય પ્રધાન મળે છે. વૈરાગ્ય જેની અંદર વૈરાગ્યનું નિરૂપણ થયેલું હોય એવું ચરિત્ર જ મહારાજ એમની પાસે કરાવ્યું. જેમ કે મુક્તાનંદ સ્વામી ગયા તો આ ગામમાં સત્સંગ નહોતો ને સત્સંગ થયો, એવું નિષ્કુળાનંદ સ્વામીનું નહીં મળે કે આ ગામમાં જ્ઞાન સત્સંગ થયો, એવું નહીં મળે કે ગુણાતીતાનંદ સ્વામી ભાઈ 400 સાધુ હતા, નિષ્કુળાનંદ સ્વામી ભાઈ 40 હતા, એક જ મોરારચરણ દાસ એ ટક્યો નહીં. કારણ કે સ્વામીનો આ કુહાડો એવો ને, સ્વામી પાસે મહારાજને વૈરાગ્યનું નિરૂપણ કરાવવું હતું, સત્સંગનું નિરૂપણ. એટલે સ્વામી અંતર્યામીપણું પણ સ્વામીનું આમાં દેખાય કે જીવ પ્રાણી માત્રના હૃદયની અંદર શું રહ્યું છે એ સ્વામીએ જોઈને ગ્રંથ લખ્યો છે. કેટલીક વાતો આની અંદર જે આવે ને, અને જો કોઈ મુમુક્ષુ સાચા હૃદયથી પોતાના આત્માને એ વાત સાથે સરખાવતો જાય ને, તો એને એવું જ લાગે કે સ્વામીએ મને જોયો છે, સ્વામીએ મને જોયો છે, એને એવું જ લાગે. કારણ કે આ મોટા સંતો ગુણાધ્યાન સ્વામીની કેટલી વાતો એવી છે કે આપણે આમ વાંચીએ તો આપણને લાગે કે સ્વામી મને જોવે છે ને આ વાત કરેલી છે. કારણ મોટા સંતો અંતર્યામી રૂપે આજથી 200, 250, 1000, 2000 વર્ષ પછી કેવા મુમુક્ષુ આ પૃથ્વી પર આવશે અને આ સત્સંગમાં આવશે, એને ત્યારે કેવું વિઘ્ન આવશે અને વિઘ્નને ટાળવા માટે એને શું કરવું પડશે એ સંતોએ આજથી પહેલાં જોઈ લીધેલું છે. આર્ષ દ્રષ્ટાઓ છે, ભવિષ્યનું પણ જોવે, વર્તમાનનું પણ જોવે, ભૂતનું પણ જોવે. અહીં સ્વામી લખે છે, જ્યારે જોઈએ આ જીવનું જોર. જી હવે સ્વામી થોડું જીવના જોર ઉપર વજન આપે છે કે જો જીવના જોર ઉપર જ વજન આપવાનું હોય અને જીવ પોતે જ જો ભગવાન સુધી પહોંચી જવાનું હોય તો ત્યારે કોઈ રીતે ન આવે નોરજી. નોરજી એટલે અંત. કોઈ રીતે અંત આવે એવો નથી જો જીવના જોરે ભગવાનને પામવાના હોય તો. કારણ શું છે? અંતર શત્રુ અતિ મહાઘોર. જી અંતર શત્રુ છે ને, મહાઘોર છે, મહાભયંકર છે. ઘોર એટલે શું કરે છે? મટવા ન દીએ મહાપ્રભુના ચોર. જી ગમે એટલો બળિયો હોય, ગમે એટલો શક્તિશાળી હોય, ગમે એવો મુમુક્ષુ હોય, ગમે એવો ભક્ત હોય, સત્વગુણમાં હોય છે ત્યારે પરમ ભક્ત બનીને વર્તે છે. પરમ ભક્ત હવ હવ મુમુક્ષુ પોતપોતાના હૃદય બાજુ જોવે એટલે એને ખબર પડી જાય કે હું ભગવાનનો ખરેખર પાક્કો ભગત છું કે ભગવાનના ભક્તપણામાં ક્યાંક મારાથી ચોરી પણ થાય છે. તો જો એનું લિસ્ટ કાઢવામાં આવે તો એ ક્યાંક ને ક્યાંક તો ચોર નીકળે છે. સારામાં સારો હોય તો પણ ક્યાંક ને ક્યાંક ચોર તો નીકળે જ. મુમુક્ષુ, એક મહારાજ અને એક મુક્ત, બેની વાત હાવ નોખી છે. કારણ કે જે મુક્ત છે એને ઇન્દ્રિયો અંતઃકરણ છે જ નહીં. ઇન્દ્રિયો અંતઃકરણવાળો કોઈ પણ જીવાત્મા ગમે એટલો ઊંચો મુમુક્ષુ હોય તો પણ એ ભગવાનનો ચોર ક્યાંક ને ક્યાંક ખપી જાય. કારણ શું છે? આપણે મુમુક્ષુ છીએ, બહુ ઉત્કૃષ્ટ મુમુક્ષુ છીએ, આપણે આ જન્મ છેલ્લો જ કરવો છે એવી જ ખેવનાવાળા છીએ, પરંતુ જન્મો જન્મનો આપણો ઢાળો એવો છે, કંઈક જોઈ લેવું, કંઈક સાંભળી લેવું, કંઈક સ્પર્શ કરી લેવો, કંઈક જમી લેવું, આવા ઢાળા છે આપણા જન્મો જન્મના. એના કારણે થાય છે એવું કે આપણે પામવા છે મહારાજ, પણ આપણી અંદર આ બધા ચોર એવા બેઠેલા છે ને, એટલે ક્યારેક આપણને રસ્તો ભૂલાડ દે. માની લો કે અઠવાડિયામાં એકવાર ના ભૂલાડે તો બે અઠવાડિયે એકવાર ભૂલાડી દેશે, બે અઠવાડિયે એકવાર નહીં ભૂલાડે તો મહિને એકવાર ભૂલાડી દેશે. આપણે નક્કી કર્યું કે હવે મારે છેલ્લો જન્મ કરવો છે ને ભગવાનને પામવું છે, હવે ભગવાન સિવાયની બીજી વાત કરવી જ નથી. છતાં પણ આપણે એટલા ઉત્કૃષ્ટ મુમુક્ષુ છીએ કે આપણે ભગવાન માટે બધું જ કરીએ છીએ, બધું જ કરીએ છીએ. ભગવાન માટે થાળ કરીએ છીએ, ભગવાનને થાળ ધરાવીને જમતા નથી, માનસી પૂજા કરીએ છીએ, વચનામૃત વાંચીએ છીએ, કથા સાંભળીએ છીએ. છતાં પણ ગ્રામ્ય વાર્તાની વાત નીકળે તો આપણે ઇન્ટરેસ્ટથી કરીએ છીએ કે નથી કરતા? ગામની વાત કરવાની હોય, ગ્રામ્ય વાર્તા કહેતા ભગવાન સિવાયની વાર્તા,
તમારા વ્યવહારો ચલાવવા માટેની વાત નથી કરતો, જેમાં તમારો સંસારનો વ્યવહાર ચલાવવાનો છે એની માટે તમારે વાત કરવી પડે, કારણ કે તમે સંસારમાં છો. પરંતુ એ સિવાય જેમાં તમને તમારા પરિવારમાં કે તમારા જીવનમાં પણ ઉપયોગી નથી અને સત્સંગમાં પણ ઉપયોગી નથી, એવી કેટલી વાતો કરવામાં આપણો કેટલો સમય વ્યર્થ જાય છે. એ શું થયું? ભગવાનની ચોરી થઈ, ચોરી થઈ. આ એક દ્રષ્ટાંત મેં દીધું. એવી રીતે બીજા 10-15 જગ્યાએ આપણે કેલ્ક્યુલેશન કાઢીએ ને એટલે આપણને ખબર પડી જાય કે ભગવાનની આપણે આટલી ચોરી થાય છે. ભગવાનના ભક્ત હોવા છતાં પણ ક્યાંક નથી જોવા જેવું, પણ આપણે ત્યાંથી નીકળ્યા તો થોડી વાર માટે ઊભા રહી ગયા, પછી આપણને લાગ્યું અરે આ ક્યાં જોવા જેવું હતું, હાલો અહીંથી. પણ 2 મિનિટ તો ઊભા રહી ગયા ને, એ જે ઊભા રહી ગયા એટલી વાર શું થઈ ગયા આપણે? ભગવાનના ચોર. ક્યાંક સાંભળવા જેવું નથી, એ વાતમાં આપણને કંઈ સાંભળવાથી કોઈ ફાયદો જ નથી થવાનો, ઉપરથી આપણા હૃદયમાં ઉદ્વેગ આવશે. પણ થોડી વાર માટે પણ આપણે સાંભળવા માટે ત્યાં બેસી ગયા, પછી આપણને પશ્ચાતાપ થયો, ખરું અહીં ક્યાં બેઠો, આ કંઈ સાંભળવા જેવું નહોતું. એ પણ સાંભળવા બેઠા એ કોઈના ગુણ અવગુણની ચર્ચા કે કોઈ પણ પ્રકારની કોઈના પરિવારની અંદર કંઈ પ્રોબ્લેમ છે ને એની ચર્ચા આપણે સાંભળવા બેઠા, જેનું આપણે સમાધાન નથી કરી શકવાના, જેનું આપણે સમાધાન નથી કરી શકવાના, જેની જવાબદારી આપણા માથે નથી, એ કચરો આપણા કાન દ્વારા આપણા હૃદયમાં નાખીને આપણને શું ફાયદો છે? એક બાજુ પર આપણે એવું કહીએ છીએ કે મારે છેલ્લો જન્મ કરવો છે, અને એક બાજુ ઉપર આપણને જગતની બધી જ વાતોમાં રસ છે. એનો અર્થ સીધો એમ થાય છે કે આપણે ચોર છીએ. જો આપણો શુદ્ધાશય છે કે ભગવાનને જ પામવું છે, તો તો આપણને ભગવાન સિવાયની બીજી વાત ગમે જ નહીં. ગમે છે એનો અર્થ એ છે કે આપણે છેલ્લો જન્મ બોલીએ છીએ ખરા, પણ હજુ આપણને શુદ્ધ લક્ષ નથી બંધાનું, હજુ આપણે બીજા 5 જન્મ ધરવાની ક્યાંક તૈયારી લાગે જ ખરી, નહીં તો ઓલામ રસ જ ના પડે ને. કારણ કે મારા કામનું જ નથી, કોઈકના ઘરની વાત છે, માની લો કોકના ઘરની વાત છે, એને ને આપણે કોઈ સંબંધ નથી. સંબંધ છે તો પણ આપણે એને નથી સુધારી શકવાના, તો પણ એને 1 કલાક એની વાત પાછળ આપવો એના કરતાં 1 કલાક કથા ચાલુ કરીને સાંભળું તો આગળ પડે ને, એના કરતાં 1 કલાક ગ્રંથ ખોલીને વાંચું તો, એના કરતાં 1 કલાક ભગવાન આગળ કીર્તન ગાવ તો, એના કરતાં 1 કલાક મારા આત્માની અંતરદૃષ્ટિ કરીને મારું કેટલું કામ કરવાનું છે એનું લિસ્ટ કાઢું તો. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે અંતઃશત્રુ એવા છે મહાભયંકર છે, ભગવાનના ચોર મટવા દેતા નથી. આપણે આ કથા કરીએ સાંભળીએ એટલો ટાઈમ બધું જ આપણને સરસ રહે, એના આગળ પાછળના કલાકો પણ સરસ રહે, કારણ કે અનુસંધાન રહે. પરંતુ એના જેમ વેવ્સ પાછા ઉડતા જાય ને, એટલે ફરી ઓલા પાછા અંદરથી એના એન્ટેના જોઈન્ટ કરી દે કે હાલો ભાઈ હવે કથાનો ટાઈમ પૂરો થઈ ગયો છે, હવે આપણો ટાઈમ ચાલુ થયો. એવું થાય, હવે કથાનો ટાઈમ પૂરો થઈ ગયો, ભજનનો ટાઈમ પૂરો થઈ ગયો, આપણે કલાક તો કર્યું, કેટલું કરવાનું હોય પછી? રાજુભાઈ કલાક તો કર્યું, કેટલું કરવાનું? સવારની અંદર થાળ લઈને ગયા ભગવાન પાસે, પછી કથાની અંદર હથોડા માર્યા સ્વામીએ, એ ખાધા, બરાબર. હવે 2 કલાકથી હવે મંદિર જઈને હવે થોડું ફ્રેશ થાવ, ક્રિકેટ ચાલુ કરો, કંઈક થોડું બીજું જુઓ, ચાલો થોડું ભાઈબંધને ઘેર ગપ્પા મારી આવું થોડું, આજ તો થાકી ગયા, સવારના 6 વાગ્યાના ઉઠીને ગયા હતા, અહીંથી ગયા, એ થયું, આ થયું, પછી આ કર્યું, 4 કલાક આજ તો મંદિરમાં નીકળી ગયા, એટલે આજે હવે 2 કલાક તો ભાઈબંધને ઘેર જવું જ પડશે. એ 2 કલાક ભાઈબંધને ઘેર જવાનું થયું, ઓલું કરવાનું થયું, એ કેમ કરવું પડ્યું? કારણ કે અંદરથી ઓલા બધાએ કે ભાઈ બહુ તે આવે ભગવાનને સાધુના એન્ટેના જોઈન્ટ કર્યા, હવે અમારું કાઢો થોડું એરિયલ, અમારી ક્યારની ચેનલો વાટ જોવે છે, એ ખોલે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે અંતઃશત્રુ અતિ મહાઘોરજી, મટવા ન દીએ મહાપ્રભુના ચોરજી, મહાપ્રભુનો ચોર મટવા જ ના દે. જો ભગવાન ખરેખર એના રડારને એનું મીટર આપણી ઉપર જો એપ્લાય કરે ને, અને ભગવાન એવું નક્કી કરે કે એક પણ ગુનામાં જો તું આવ્યો છે તો મારે તારું કલ્યાણ કરવાનું નથી, તો આ પૃથ્વી પરથી એક પણ જીવાત્મા અક્ષરધામમાં ના જાય, એક પણ ના જાય. એક અક્ષરધામમાંથી આવેલો હોય ને એ પણ હાચવી હાચવીને આવ્યો હોય તો એ જાય, નહીં તો એ ના જાય. આ લોક એટલો ખતરનાક છે, અક્ષરધામમાંથી સ્વયં દેહ ધારીને ભગવાનની ઈચ્છાથી આ પૃથ્વી પર દેખાતો હોય,
પણ જો એ પોતે બરાબર સજાગ થઈ ના હાલતો હોય ને તો એ ભગવાનના મીટરની અંદર ક્યાંક નપાસ થઈ જાય, એને ભગવાન કહી દે ચાર પાંચ જન્મ ફરીને આવજે જા. હવે જો મુક્ત ઉપર જોખમ આટલું, આ લોકો જ ખબર નહીં ભગવાને એવો બનાવ્યો છે. એટલે પેલા એક શિકાગોમાં મનુદાદા બહુ સરસ કે મને કે આ ભગવાને કે બધું ભેગું કરીને આપી દીધું આપણને, અને પછી આવે કે તમે છોટું કરો, કે ભેગું કરીને એટલે આ લોક એવો બનાવ્યો કે જેમાં તમે ચોંટી જાઓ, ચોંટી જાય એવો લોક બનાવ્યો, અને પછી પાછા આમ ભગવાન એવું કહે છે આમાંથી ઉખડો ત્યાર ખરા. માયાનો પ્રવાહ બનાવ્યો કોને? ભગવાને, કંઈ એને જાતે તો વહેતો નથી. ભગવાન જો ધારે કે માયાના આવરણ બધા હટાવી દેવા છે તો કોઈ જીવની તાકાત નથી માયામાં ફસાય, ફસાવવું હોય તોય ના ફસાય. ભગવાન જો એક સંકલ્પ કરે કે મારે માયાનું આવરણ અત્યારે એક કલાક માટે આખા બ્રહ્માંડમાંથી હટાડી દેવું છે તો બધા બ્રહ્મરૂપ થઈ જાય, કોઈને માયાનું આવરણ નડે નહીં. તો આ માયાનો પ્રવાહ ભગવાને જ રચેલો છે. ભવાર્થમ ચ મોક્ષાર્થમ ચ, માયાની રચના ભગવાને કરી છે. ભોગી આત્માઓ જે છે, જેને ભોગ ભોગવાની ઈચ્છા છે એના માટે ભોગરૂપ બનાવી, અને મોક્ષાર્થી માટે મોક્ષરૂપ બનાવી. એક જ ફોન છે, એક જ ઇન્ટરનેટ છે, આ એક જ આ કોમ્પ્યુટર છે, એના એક જ કેમેરો છે. ભોગ માટે પણ એનો ઉપયોગ થઈ શકે છે. આ જ કોમ્પ્યુટરમાં આખા જગતના વિષયો પણ રિલીઝ થઈ શકે છે, અને આખા જગતના વિષયો પણ જોઈ શકાય છે. જે ઘરે બેઠા ત્યાં ટીવી ઉપર કથા સાંભળે છે સવાર સાંજ, એ જ ટીવી ઉપર આખા જગતમાં ફરવા જવું હોય તો જઈ શકાય છે. અને એ જ ટીવી માયા જ છે, માયા જ છે, તો એ માયા દ્વારા ભોગ પણ ભોગવી શકાય છે, અને એ જ માયા દ્વારા મોક્ષ પણ મેળવી શકાય છે. જે ટીવી હોય, માની લો કોઈનો અંતકાળ છે, હોસ્પિટલની અંદર એનો છેલ્લો શ્વાસ ઘૂંટાઈ રહ્યો છે, એક કલાકમાં એના પ્રાણ છૂટવાના છે, હામે ટીવી ઉપર, હામે ટીવી ઉપર કોઈ ભગવાનના સંતની કથા ચાલે છે, ઘનશ્યામ મહારાજની આરતી થાય છે, આરતી ચાલુ છે, એનાથી પડખું ફરાતું નથી, એની આંખોની દ્રષ્ટિ ટીવી ઉપર છે, અને એના પ્રાણ છૂટે છે, કેટલો મોટો ફાયદો થાય. એ જ ટીવી છે, મૂવી ચાલુ છે, એનો અંતકાળ ઘૂંટાય છે, એની નજર એની ઉપર છે, એક મિનિટમાં રિઝલ્ટ બદલી જાય, એક જ મિનિટમાં રિઝલ્ટ બદલી જાય. એક મિનિટ પહેલાં અને એક મિનિટ પછી એક જ રૂમમાં બે દર્દી છે, એક ભગત છે ને એક જગતનો છે. ઓલો કે ભાઈ મારે જોવું છે ને ઓલો કે મારે જોવું છે. અત્યારે હોસ્પિટલમાં ટીવી રાખવા માંડ્યા છે ને, હવે તો હોસ્પિટલમાં ટીવી, બોલો. દર્દી એકદમ ફ્રેશ રહેવો જોઈએ, દર્દી એકદમ ફ્રેશ રહેવો જોઈએ. હવે ફ્રેશ ન્યા આગળ જે માયાના જીવ છે તો માયાનું જ નથી ગ્રહણ કરવાના, કે મરતા મરતા હજુ જોઈ લઉં, હજુ સાંભળી લઉં. હવે બે દર્દી છે, બે કલાકો વેચ્યા કે પાંચ કલાક તમારો વારો, તમારે જે જોવું એ જોવાનું, પાંચ કલાક મારે જે જોવું હોય, પાંચ કલાક પેલો ભગવાનનો ભગત તો ભગવાનનું જોશે, હવે ઓલો જગતનો જગતનું જોશે. પણ જગતનું ચાલતું હોય અને ઓલો ભગવાનનો ભગત એમાં ઇન્ટરેસ્ટ લઈને જો થોડુંક જોવે અને એનો પ્રાણ છૂટે તો એને નુકસાન થાય. ભગવાનનું ચાલતું હોય, ઓલો પાપી જીવ છે એ પરાને ઓલાની મોહબતે કરીને જોવે તો એને ફાયદો થાય. હા, સીધો ધામમાં ના જતો રહે, પણ બીજ બળ તો થઈ જ જાય, લક ચોરાસીમથી બહાર નીકળી જ જાય. આને એટલું બધું નુકસાન ના થઈ જાય, ભગવાનનો ભગત આખી જિંદગી કરેલું વ્યર્થ ના જાય. એ કાંઈ એવું ના થાય એને કે અંતકાળ આવે ને આખી જિંદગી કરેલું વ્યર્થ થઈ જાય, તો કરવાનો અર્થ જ શું? અંતકાળ તો મહારાજ કે સમુદ્ર જેવો છે. કોઈવાર કોઈને અંતકાળે સતયુગનો ધર્મ વર્તે, સતયુગનો, તો સતયુગનો ધર્મ વર્તે ને તો બોલતો ચાલતો દેહ મૂકે, બોલતો ચાલતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો એ દેહ મૂકે, એ સતયુગનો ધર્મ છે. એની અંદર સત્વગુણ પ્રધાન હોય, એ જ્યારે દેહ છોડતો હોય ત્યારે, એટલે એને બધું અનુસંધાન રહે. કોઈ વખત જ્યારે મૃત્યુ સમય હોય ત્યારે રજોગુણ પ્રધાન હોય, રજ ને તમ પ્રધાન હોય, તો દ્વાપર ને ત્રેતાયુગની પ્રવૃત્તિ વર્તે શરીરમાં, અને એ વર્તે ને ત્યારે બરલિયા જેવું બોલે, ઓય માન ઓ બાપને આમ તેમ આવું બોલે ભગવાનનો ભગત હોય તોય. અંતેના ચોથામાં બાધિતાની વૃત્તિની વાત કરી છે, આવું થાય. અને તમોગુણ વર્તે, કળિયુગની પ્રવૃત્તિ લાગે, તો આમ બેભાન અવસ્થામાં જ દેહ છોડે, એવું થાય. તો શું ભગવાનનો ભગત હોય એને આખી જિંદગી ભજન કરીએ વ્યર્થ જાય? ના જાય, ન જાય. કદાચ આવું કંઈક થયું તો વ્યર્થ જાય, ના જાય. પણ જો એને અંતકાળે કંઈક દ્રષ્ટિ બીજે ગઈ, અંતકાળે એને ચિંતવન બીજું થયું, તો ચોક્કસ એને થોડું નુકસાન તો થાય.
ફાયદો ના થાય પણ નુકસાન તો થોડું થાય, હાવ નુકસાન ના થઈ જાય. ભરતજીને ખાલી અંતકાળે જ મૃગલામાં વૃત્તિ ગઈ ને, તો બે જન્મ આવ્યા, ભગવાનને પામી ગયા, કારણ કે કરેલું વ્યર્થ ના જાય, પણ બે જન્મ આવી ગયા. એ તો જ્ઞાની હતા એટલે તરત જન્મ પૂરા થયા અને તરત પામી ગયા, બીજાના ઉપદેશ માટે હતા. પણ કહેવાનો અર્થ એ છે કે ભગવાનના ભક્તના જો અંતઃશત્રુ છે એને ચોર મટવા દેતા નથી. ચોર જેમ ચોરી કરે અને હરે માજનનો માલ, તેમ અંતર અરી ચોરી કરી વળી કરી મૂકે કંગાલ. જેવી રીતે પેલા ચોર ચોરી કરી, માજન એટલે મોટા વેપારીઓ હોય ને તવંગર, એનો માલ લૂંટી લે, એવી રીતે અંતર અરી એટલે અંતરના શત્રુઓ ચોરી કરી વળી કરી મૂકે કંગાલ. કંગાલ કરી દે માણસને. અંતઃશત્રુથી તો પેલા સિંહને કાળા સર્પ પાસે બીએ ને એમ બીવાનું છે. કંગાળ કરી દે ને પછી ભગવાન ભજવામાં મજા ના આવે, ભગવાન ભજવામાં મજા ના આવે. કંગાળ થઈ જાય ને માણસ પછી સત્સંગની અંદરથી પાછો પડી જાય. અંતઃશત્રુનું જોર ભલે આખું હટી ના જાય, એ લશ્કર બહુ ભયાનક છે. જન્મો જન્મથી આપણે એને પોતાની પાસે રાખીને પાલવ્યું છે, પાલવ્યું છે. ઝેરી સાપ હોય અને તમે એને રોજ દૂધ પાવ, રોજ દૂધ પાવ, કદાચ ચાલો ઘરમાં ફર્યા કરે છે ને ઝેરી છે, તમને કોઈ દી કરડ્યો નહીં, પણ જેથી તમારો પગ પડશે ને તે દિવસે આખરે એની જાત કઈ છે, સાપની જ છે. એ ડંખ માર્યા વિના નહીં રહે. જ્યાં સુધી તમે એને દૂધ પાયું નથી અડ્યા ત્યાં સુધી ભલે એ કદાચ શાંતિથી ફરતો, પણ જે દિવસે એની પૂંછડી દબાવશો તે દી એ ડંખ મારશે. એવી રીતે આ અંતઃશત્રુઓ સર્પ જેવા છે. જન્મો જન્મથી આપણને જે દિવસે સાધુઓનો યોગ નહોતો, જે દિવસે આવા સત્સંગનો યોગ નહોતો, આપણા આત્માને કોઈ જગાડવાવાળું નહોતું, ત્યારે આ સાપોને આપણે દૂધ જ પાયું છે. એકલું આંખ એક સાપ જ છે, આને તમે આપણે દૂધ જ પાયું છે. જે જોવું હતું જોઈ લીધું, જ્યારે સત્સંગ નહોતો ત્યારે એવું હતું, જ્યારે જે સાંભળવું તો સાંભળી લીધું, જ્યાં ફરવું હતું ત્યાં ફરી લીધું. આ જન્મનું લિસ્ટ કાઢીએ તોય ખબર પડે કે આ જન્મે પણ આપણને જ્યાં સુધી યથાર્થ સત્સંગ નહોતો થયો ત્યાં સુધી આપણા ઇન્દ્રિયો અંતકરણ કેવા હતા, રખડેલ ઢોર જેવા હતા. તો જો આ જન્મના આવા હોય તો આગલા જન્મોની અંદર યોગ નહીં હોય તેથી હું શું થયું હશે. આવી એ બધાએ શું કર્યું છે, એ સમયથી દારૂગોળો ભેગો કરતાં કરતાં અત્યાર સુધી દારૂગોળો સ્ટોકમાં કરી દીધો છે. હવે આ જન્મે ભગવાનના સાધુ મળ્યા. પ્રથમનું 70મું જે કહે છે, સાધુ કહેલા ભલા આપણે આ લક 84માં રખડવા માટે આપણો જન્મ નથી, આ તો કેટલું આપણે રખડ્યા, આવા કેટલા જન્મ લીધા, હવે જાગો, હવે ભગવાનને પામો. એટલે પછી જીવ કે પણ મારે જવું કે મારી પાસે કંઈ છે જ નહીં, ઓલાદ બધા સામે દારૂગોળો લઈને ઊભા છે. એટલે ભગવાનના સાધુ કે વાંધો નહીં, અમે તમને છે ને મારતા શીખવાડશું, એને પ્રેક્ટિસ કરાવશું, તમને નાની બંદૂક પહેલાં આપીશું. એટલે કથા વાર્તા દ્વારા નાની બંદૂકો આપે પહેલાં, તો નાની બંદૂક આપે તો આ ફટકડીને જેમ ફોડે, ઓલા તોપ ગોળા લઈને બેઠા છે, જન્મો જન્મનો દારૂગોળો લઈને બેઠા છે. એક ગોળો નાખે ને ત્યાં હલબલી જાય પહેલાં તો. અરે સ્વામી કંઈ થતું નથી, જવા દો ને વાત, આવું થઈ ગયું ને આવું થઈ ગયું, કાંઈ નહીં, હવે હિંમત રાખો, આપણે લડવું જ છે. હવે આ એકલો જ છે, એની ભેગા ખાલી સાધુ છે, અને ઓલી બાજુ તો મહાભયંકર કૌરવોનું લશ્કર છે અને કેવા કેવા મોટા યોદ્ધાઓ છે. કામ ક્રોધ ને લોભ ને મોહ ને મત્સર ને ઈર્ષા ને દમ ને છળ ને કપટ ને બધાય. અને એ પાછા પાલવેલા કોના છે? આત્માના પોતાના જ પાલવેલા છે. પોતે જ એને દૂધ પાયેલું છે, પોતે જ પાયેલું છે. તે આત્મા પાછો કેટલીક વખત આમ લડતો હોય, સંતની વાત સાંભળે ને એટલે લડે, પણ પેલી જન્મોજન્મની ઓલાન જોડે બેહવાની ટેવ પડી ગયેલી ખરી ને. એટલે જેવો આમ સંત આમ થોડાક દૂર જાય ને, સંતની વાત દૂર જાય ને, એટલે થોડોક ઓલી બાજુ આંટો મારી આવે, તો ઓલા થોડો દારૂ પાઈ દે, પાછા દારૂ પાઈ દે એટલે થોડો ધૂની લે. પછી પાછું યાદ આવે કે ઓહો આને જ મારે જીતવાના છે, આ બાજુ ક્યાં આવી ગયો આ ટોળામાં. એટલે પાછો હાલતો હાલતો આ બાજુ આવે, પાછો ભગવાનને ભગવાનના સાધુ પાસે આવીને કે ખબર નહીં મને શું થયું ને, તો હું કલાક એ બાજુ જતો રહ્યો, તે ભલા જવાય, આપણે લડવાનું છે નહીં આમે, સારું સારું હાલો. આવે ફરી પાછા સંત એને ફરી પાછા બંધાવે દારૂગોળો, હાલ લડ.
એમ લડતા 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 છેલ્લો શ્વાસ હોય ત્યારે આ ભગવાનને સાધુ બાજુ હોય, જીત્યો તો નથી, જીત્યો તો નથી, ઓલા દારૂગોળાવાળા જીતાવાના જ નથી. ખાલી સંત અને ભગવાન શું કરે છે, આને ખાલી એટલું સમજાઈ રાખે છે કે તારે લડવાનું છે, તારા દુશ્મન છે, આટલું પાકું રાખ. એમ કરતાં કરતાં એ અંતકાળે મર્યો, જીતી નથી ગયો, ઓલા જીવતા જ છે બધા, પણ અંતકાળે મર્યો ત્યારે એનું માથું ભગવાનને સાધુના ખોળામાં હતું. કહેતા ભગવાન અને સાધુના પક્ષે રહીને લડ્યો એટલે એને શાબાશ છે, ભગવાન એને ધામ આપે છે. આ રીતે જ જીવોના કલ્યાણ થાય છે. સામેનું ટોળું આખું નાશ થઈ જાય અને હું ધજા ફરકાવી દઉં, એ તો કોનું કામ છે ખબર? અબજો જન્મથી જે મહેનત કરતો હોય ને, અને હવે એને સામેના શત્રુઓ લગભગ 100 કૌરવો છે, એમાંથી 99 ખલાસ થઈ ગયા હોય અને એક જ બાકી હોય તો એની એક જિંદગીમાં એક મરે. નહીં તો મોટા ભાગના જીવોનું કલ્યાણ આમ જ થાય છે કે એ ભગવાનને સાધુની જોડે રહીને ખાલી ફટકડીઓ ફોડ્યા કરે. ટીકડી ફોડવાની છે, બાકી કાંઈ થવાનું નથી. પણ ભગવાનને સાધુ આની બાજુમાં છે ને, ઓલા ગમે એટલા દારૂગોળા નાખે ને તો આને કાંઈ થવા ના દે, થવા ના દે. આ ટીકડી ફોડ્યા કરે, ભગવાનને સાધુ રાજી થાય, મોટા મુખતો હોય કે કંઈ નહીં લડે તો છે, એની પાસે ભલે ટીકડીની બંદૂક છે, એની તાકાત એટલી છે, લડે છે ને. પછી છેલ્લે છેલ્લે જ્યારે એનો અંધકાળ આવી જાય ત્યારે ભગવાનને સાધુ બાજુમાં છે એટલે એનું માથું એના ખોળામાં જ પડવાનું અને એનું કલ્યાણ થાય. આવી રીતે જ જીવનું કલ્યાણ થાય છે, બાકી બીજી કોઈ રીતે. નિષ્કુળાનંદ સ્વામી એટલે કહે છે, આ અંતઃશત્રુ એવા છે કંગાલ કરી મૂકે માણસને, કંગાલ કરી દે. એક ભગત હતા, સારંગપુર મહારાજે રંગોત્સવ કર્યો ત્યારે આવ્યા હતા. પછી મહારાજને સંતોએ એટલી બધી પિચકારી મારીને તો મહારાજને ઝાડ પર ચડી જવું પડ્યું, એટલા બધા રંગે રંગ મહારાજે નાખ્યો. નહીં ઘણાના મોઢા ઉપર સીધા બધાય મંડી પડે, એક બાજુથી ઘેરી લે, આ ઢોળેટી રમવાની ટેવ હોય તે ઘેરી લે તો ઓલો પછી ગભરાઈ જાય. તો મહારાજને એવા ગભરાટમાં લીધા જ મહારાજ ઝાડે ચડી ગયા. ઝાડ ઉપર ચડીને પછી મહારાજને હેઠા ઉતરવું હતું, તે મેરામ ભગત કરીને હરિભગત આવેલા, નવા નવા થયેલા સાધુ દ્વારા, એ મેરામ ભગતે મહારાજને ખભો આપ્યો. મહારાજ એના ખભા ઉપર બેઠા, બે હાથ માથા ઉપર આમ પકડીને બેઠા, અને પછી મહારાજ કે માનકી ગોળી લાવો. પછી મહારાજ સંતોને વઢ્યા કે આ રમવાની રીત નથી, કે તમે બધાય ભેગા થઈને એક ઉપર તૂટી પડો તો આવું તો કેવી રીતે રમાય. પણ મહારાજે સંતો આરે એવી શરત કરી હતી, મહારાજ બાજુ પાર્ષદો હતા સુરા ખાચરને એ બધાય, મહારાજે સંતોએ શરત કરી કે જો મહારાજ હારી જાય તો મહારાજની ચાખડીઓ મહારાજે સંતોને ભેટ આપી દેવાની, અને જો સંતો હારી જાય તો સંતોને એક દિવસ તડકે બેહવાનું આવું નક્કી કરેલું. ત્યાં પાર્ષદોને આ બાજુ તો બધા ખમતીધર બધા દરબારો હતા, પણ ઓલી બાજુ બધા ખમતીધર હતા, બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી આ બધા એને તો હોવડાવી દીધા, પણ મહારાજની પાછળ પડ્યા સંતો. ત્યાં મહારાજને ઝાડ પર ચડવું પડ્યું. પછી મહારાજ ઉતરીને ખભે બેઠા, ખભે બેહીને પછી મહારાજે પૂછ્યું કે તમે કોણ? ત્યારે એને કીધું, મહારાજ હું નવો હરિભગત છું, એમના સંતો દ્વારા મને સત્સંગ થયો છે, મારા ગામમાં સાધુ આવ્યા હતા, આ બધી વાતો કરી. પછી મહારાજે કહ્યું કે તમે હમણાં દુષ્કાળનો ટાઈમ છે, ધ્યાન રાખજો. પછી તો બહુ વખત આવતા જતા થયા, 2-4 વર્ષ થયા. પછી મહારાજે કહ્યું દુષ્કાળનો ટાઈમ છે, અનાજનો સંગ્રહ કરજો, જરૂર પડે તો ગઢપુર આવજો. પણ આ ભગત એવો કે કોઈ પાસે માગવું ગમે નહીં, કોઈ ગરીબને જોયું એનાથી ખમાય નહીં. મહારાજે કહેલું કોઈને દાન ના કરતા અનાજ, પણ આને દાન કરે રાખ્યું, અનાજ ખૂટી ગયું. 4-5 દિવસના ઉપવાસ થયા, એના ઘરવાળાએ કીધું આપણે જઈએ ગઢપુર, હાલો મહારાજ પાસે. મહારાજે કીધું જ છે દાના ખૂટી જાય તો મારી પાસે આવજો. પણ તોય ભગત ગયા નહીં કે મારે મહારાજ પાસે કેમ મગાય, બધું દાન કરી દીધું, મહારાજ પાસે કેમ મગાય. હવે ભગતને 4 દિવસે એટલી ભૂખ લાગી, એટલી બધી ભૂખ લાગી. ભગવાનનો પાકો ભગત, જેને ભગવાન પાસે માગવું ગમતું નથી, જે કોઈ ગરીબની ગરીબાઈ જોઈ નથી શક્યો એને અનાજ દઈ દીધું, આટલો દયાળુ ભગત. પણ બાજુવાળા વાણિયાનું છાપરું તોડીને અંદર પડ્યો, કેમ ભૂખ લાગી હતી એને ખબર હતી આના ઘરમાં છે. અને કાચો બાજરો એક મુઠ્ઠી ભરી, એક મુઠ્ઠી ભરીને બાજરો લઈને ત્યાં એક એક બે આમ ખાઈ લીધા, ફાકા મારી લીધા. પણ હવે 3 કોળિયા તમે કાચો બાજરો જમો તો પેટ ભરાઈ જાય, ખાલી થોડુંક આમ તમને આમ સંતોષ થાય કંઈક ખાધું, પણ એનાથી પેટ ના ભરાય. પાછો કૂદીને બહાર આવી ઘરમાં આવીને હોઈ ગયો, કોઈને ખબર, એના ઘરવાળાને ખબર નહીં કે આવી રીતે ચોરીને એક મુઠ્ઠી બાજરો ખાઈ આવ્યો છે. ભગત પાકો, પણ આવું થઈ ગયું.
મહારાજને ખબર પડી ગઈ અંતર્યામી રૂપે, એટલે મહારાજ તો રાતો રાત ત્યાંથી આવ્યા, પીળી કચ્છી ટોપી પહેરેલી, મહારાજે હાંકળ ખખડાવી ભગતના ઘરની રાત્રે જ. આ ભગત હું તો ત્યાં તો 2-4 મિનિટમાં જ મહારાજ આવી ગયા, મહારાજને આવતા હું વાર. હાંકળ ખખડાવી જોયું, પીળી કચ્છી ટોપી પહેરેલી, મહારાજ દાઢીને બધું મહારાજનું વધેલું. મહારાજ તમે? હા મહારાજ, કે હું. પછી મહારાજે, મહારાજ પણ મહારાજ કે કાંઈ છે ઘરમાં ખાવા? અમારે કંઈક ભૂખ લાગી છે. કશું નથી મહારાજ ઘરમાં. ઓહો, 4 દિવસના ઉપવાસ છે એના ઘરવાળા કે. મહારાજ કે, ભગત તમારે ઉપવાસ છે 4 દિના કે? એટલે ભગત આમ થોડું નીચું જોઈ ગયો. મહારાજ કે, ભગત તમે શું કર્યું? મહારાજ બહુ ભૂખ લાગી હતી ને, મહારાજ સહન ના થઈ. મહારાજ કે, અમે કીધું તું ગઢપુર આવજો. ના મહારાજ, બાજુવાળાને ત્યાં છાપરું તોડીને અંદર પડ્યો. મહારાજ કે, એક મુઠ્ઠી બાજરો એમાં તમારું પેટ તો ભરાનું નહીં, એ પાછો કાચો. હવે એક મુઠ્ઠી જેટલો તમે બાજરો જમ્યા છો એને ઘરવાળા જ જોઈ રહ્યા કે મહારાજ આ શું કહે છે. કારણ કે આ ખબર તો કોને હોય? એક ચોરને ખબર હોય ને એક સાચા પોલીસને ખબર હોય, બાજુવાળાને ખબર ના હોય. ભગવાનને જેટલી ખબર હોય આપણી, એટલી આપણા બાજુવાળાને ખબર ના હોય આપણી. ભગવાનને બધું ડિટ્ટો આખો રિપોર્ટ હોય, સેકન્ડે સેકન્ડનો હોય. બાજુવાળાને કાંઈ ખબર ના હોય કે આપણે કઈ જગ્યાએ ક્યાં ચોરી કરીએ, ભલે ને 24 કલાક ભેગો રહેતો, કારણ કે આને ચોરી કરવાના બધા ખૂણાની ખબર હોય. હવે આ જે આવ્યો એટલે મહારાજે કહ્યું, ભગત તમને ખબર છે, એક એક દાણા ઉપર તમારે 1000 જન્મ લઈ અને એને ત્યાં બળદ થવું પડશે. જેટલા દાણા મુઠ્ઠીમાં આવ્યા હતા એક દાણાએ 1000 જન્મ લેવા પડશે. ઓલો તો ગભરાઈ ગયો, મહારાજ છેલ્લો જન્મ કરવા મથું છું અને 1000 જન્મ? મહારાજ કે, લો આ 60 રૂપિયા, હવે પછી ભૂલ થાય નહીં, આ દુષ્કાળને કાઢી નાખજો. સવારમાં ઉઠીને એની પાસે માફી માગજો. એક મુઠ્ઠી બાજરો જમ્યા છો એની સામે એને 3 મુઠ્ઠી બાજરો પાછો દેજો. આ રૂપિયા તમને દઈને જઉં છું, દયાળુ છે મહારાજ. પણ જો મહારાજે એટલી ચોરી લખી લીધી હોય તો ઓલાને તો જિંદગી પૂરી થઈ ગઈ ને. આપણો એક ગુનો થાય અને મહારાજે લખી લીધો, ફેલ કેસ, ફેલ કેસ. આ ઇમિગ્રેશનવાળા છે એ RFE એક વાર મોકલે તમને, પછી એક વારમાં તમે જવાબ આપો અને તમે જવાબ આપવામાં ફેલ જાઓ તો બીજી વખત ચાન્સ ના આપે તમને. એક જ વાર ફેલ ગયા ને તમે, ડિનાય. ભગવાન જો એવી રીત રાખે ને કે આપણે નાખીએ ને એક જ જો ફેલ આવી ગયો કેસ તો ભગવાન કે ડિનાય, તો આપણે તો અડધે પૂરું થઈ જાય, અડધે નહીં વર્ષની અંદર તો પૂરું થઈ જાય કે હવે આગળ હવે જવાનું નથી, ફાઇલ ચાલે એવી જ નથી, જવું કેમ. પણ શ્રીજી મહારાજ બહુ દયાળુ છે, બહુ દયાળુ છે ભગવાન. એટલા બધા દયાળુ છે ભગવાનના મોટા સાધુ, એટલા દયાળુ છે કે ફાઇલ આપણી ડિનાય કરતા નથી, કોઈ ને કોઈ રીતે, કોઈ ને કોઈ રીતે ચાલવા જ દે છે. ભલે હોઈ જાઓ તો પણ ફાઇલ ચાલુ ને ચાલુ જ રહે. પછી મુખે દિન પણ દાખવે વળી મને માને નિરધન, વર્તે તો પણ તેજ વિના એમ રાક રહે રાત દન. પછી મુખે દિન પણ દાખવે, હવે શું કરીએ અમે તો આમ છે તેમ છે, આ હવે અમારે તો અમારી અંદર ક્યાં તાકાત છે, આવું બધું દિન પણ દાખવે. વળી મને માને નિર્ધન, પોતાને નિર્ધન માને. એકવાર છે ને ઇન્દ્રિયો અંતઃકરણની ભેગા ભળીને બધું વિષય ભોગવવા જોવું સાંભળવું એની મજા તો આવે બધાને, પણ આખરે તો નિર્ધન થઈ જાય, માણસ ઢીલો થઈ જાય. પણ જો ઇન્દ્રિયો અંતઃકરણ અમે લડ્યો હોય ને તો લડતા થોડું જોર પડે પણ પછી મજા બહુ આવે. આપણે એકાદશીનો ઉપવાસ હોય અને એકાદશી આપણે નકોડો કર્યો હોય અને સરસ મજાનું ફરાળ બન્યું હોય, શ્રીખંડ પૂરીને બટાકાવડાને બધું બન્યું હોય, તારું જોઈને થોડી વાર તો એવું ના થાય દાદા કે હવે ઉંમર થઈ ગઈ છે? થાય તો ખરું જ ને, થવું ના જોઈએ પણ થોડી વાર થાય. ભાઈ છેવટે આપણને બહુ થાય તો આપણે શું કહીએ કે થોડું ફ્રીજમાં મૂકી રાખજો, કાલ પારનું તો કરશું. પણ આપણને એટલું તો સારું કે લડ્યા આપણે, પણ લડ્યા તો આખો દિવસ નીકળી જાય ને, પછી રાત્રે એનો આનંદ બહુ થાય કે હા એકાદશી થઈ ગઈ, એનું બળ બહુ હોય. ચાંદ્રાયણ કરતાં કઠણ તો પડે જ, શરૂઆતમાંય કઠણ પડે અને છેલ્લા 30 દિવસનો મહિનો હોય ને એનું તમે બરાબર સાયકોલોજીકલ પોતાના મન ઉપર જો આમ બરાબર અભ્યાસ કરો તો પહેલાં 5 દિવસ એક તો અઘરું પડે અને છેલ્લા 5 દિવસ
હવે કે આ 30 દિવસની તિથિ ક્યારે પૂરી થાય? છેલ્લા 5 દાડા 10 5 6 દાડા હોય ને એ અઘરું પડે ચાંદ્રાયણ, કારણ કે એકદમ જ ટેસ્ટ મરી જાય. 11 મહિના ટેસ્ટ સહિત ખાધું હોય અને સીધું જ 1 મહિનો આવે ફડકો, થોડી કંઈ પ્રેક્ટિસ માટેનો બીજો 15 દાડા એક્સ્ટ્રા રાખતા હોય તો સારું, પણ એવું ના થાય. આ તો મહિનો કાલથી ચાલુ થાય છે એટલે કાલથી જ આવે દડા ચાલુ, એટલે કાલથી જ રમવાનું, એટલે 1 મહિના પછી કઠણ પડે. પણ પૂરું થઈ જાય, ખેંચાતા ખેંચાતા પૂરું થઈ જાય ને, પછી એનો આનંદ બહુ થાય કે વાહ પૂરું થઈ ગયું, જીતી ગયો એવું થાય. એવી રીતે પહેલાં તો કઠણ પડે પણ પછી એનો આનંદ છે ને એ વધારે હોય. પણ જો આપણે એકવાર તૂટી જાય કોઈની મોહબતના કારણે, કોઈ આપણો મિત્ર આવ્યો, કોઈ આવ્યું, અરે ખાઈ લો ને, હવે કંઈ નહીં, એકાદશી તો આમ થાય છે, કંઈ નહીં, આવે શરીરને થોડું આમ હોય તો આ એમ કરીએ ને, પછી આપણને પાછળ અરે રે હરું પૂરું કર્યું હોત ને તો પૂરું થઈ જાત, 15 દિવસ જ બાકી હતા અને આ ખરું તોડાઈ નાખ્યું, આવું થાય. એમ કહે છે કે મુખે દિન પણ ઘણું દાખવે. એકવાર ચડ્યો જંગે અને પછી પેલા અંતઃશત્રુ એને એવો કંગાળ કરે ને, એટલે હાવ ભાઈ નિર્ધન લાગે કે મારથી હવે કંઈ થાય જ નહીં, હું તો હવે કલ્યાણના માર્ગે હાલી જ નહીં શકું, હું તો ના. ગમે એવી ભૂલો થઈ જાય, ગમે એવી ભૂલ થાય, પણ મુમુક્ષુએ ક્યારેય એવું વિચારવું નહીં કે હું કલ્યાણ માટે હવે લાયક નથી રહ્યો. મહારાજ કે જેને કલ્યાણ લેવું છે ને એને પુરુષાર્થન રાખવું. વચનાવદમાં મહારાજ કહે છે પુરુષાર્થ, કોઈ દિવસ પોતાના આત્માને પાપી ના સમજો. આત્મા પાપી છે જ નહીં, બધું જ જે ડખો છે એ આત્માનો નથી, આત્માની આજુબાજુનો છે. આપણા પ્રધાનો અને આપણી પ્રજા, આપણા પ્રધાનો મન બુદ્ધિ ચિત્તને અહંકાર, આપણે રાજા છીએ, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આપણા પ્રધાનો છે, અને 10 ઇન્દ્રિયો, આંખ નાક કાન જીભ ત્વચા હાથ પગ, આ બધી ઇન્દ્રિયો આપણી પ્રજા છે. આપણા પ્રધાનો અને આપણી પ્રજા આ બંને છે ને, એ જો પ્રધાનનો પી પ્રજાનો એ પી બંને પારકા છે. આ બંને પ્રધાનો પ્રજા પારકા છે, એને આપણે આપણા માની બેઠા છે. એ લોકો જ આપણને ફસાવવાની મહેનત કરે છે, એ લોકો જ. એટલે એ લોકો જોડે કામ આપણે ખાલી એવી રીતે લેવું પડે. મહારાજે વચનમાં દ્રષ્ટાંત દીધું, જેવી રીતે અંગ્રેજ કેદીને પાંજરામાં રાખીને કામ લે છે, એમ એની ઉપર ખાલી નજર કેદ રાખવી પડે. વિચાર કેદ, નજર કેદનો સીધો અર્થ શું થાય? વિચાર કેદ. વિચાર કયો? હું ભગવાનનો ભક્ત છું, મને આટલું આ ના શોભે. અને એની રીત, જેમ કે તમને મૂવી જોવાની ઈચ્છા થઈ તો તમને મૂવી કેટલું નુકસાન કરે છે, હવે એની સામે તમે એવું વિચારો કે હું જો ભગવાનની કથા સાંભળીશ તો કથા તો ડાયરેક્ટ નહીં જ સંભળાય, કારણ કે તમને જન્મોજન્મથી જો મૂવી જોવાની ટેવ પડી ગયેલી છે, વર્ષોથી ટેવ પડી ગયેલી છે, તો કથા તો સાંભળતા જ હશો. મને ઘણાના સમાચાર મળે કે સ્વામી કથા ચાલુ થાય ને અને કથા તમારી જો 10-15 મિનિટ લેટ થાય ને તો પછી ઘરની અંદર એના પછી સિરિયલ જોવાની હોય, 9 વાગે તમારી કથા પતી જવી જોઈએ તો જ પેલી સિરિયલમાં જવાય. હવે તમારી 9:15 જો કથા પતી તો 15 મિનિટ લેટ થાય એટલે તરત ચેનલ બદલાઈ જાય કે સ્વામીનું તો કલાક તો સાંભળ્યું, હવે આપણું તો કરો. સમજાયું? સીધું પેલી ચેનલ બદલાય, સમાચાર મળે અમને આવા, એટલે અમને ખબર પડે કે ના ના, કથા વાર્તાના રસિયા તો છે પણ ઓલો રસ હજુ છૂટતો નથી. હવે માની લો કે મૂવી છે, સિરિયલ છે, આ બધું જોવાની ઈચ્છા થઈ તો એની સામે પછી બીજું વિચારવાનું કે એની સામે એવું કયું ઓપ્શન છે કે જેનાથી મારા મનોરંજન પણ થાય અને મને એટલું નુકસાન ના કરે. તો તમે રમત જોવો, કોઈ ફૂટબોલ જોવો, ક્રિકેટ જોવો, કંઈક જોવો ને, તો એ મૂવી ને સિરિયલ જેટલું નુકસાન નહીં કરે. મૂવી ને સિરિયલ જેટલું નુકસાન કરશે એટલું રમત ગમતની ચેનલ તમે ખોલશો તો એ નુકસાન નહીં કરે, એ મનોરંજન જ એમાંથી મળશે. તો પહેલાં શરૂઆતમાં દવા સીધો હાઈડો જ ના લેવાય કે જ્યારે આ ઈચ્છા થઈ તો સીધી કથા મૂકી દો, એ તો તમને કંટાળો અને ઊંઘી જવાના કથામાં. પણ મનોરંજનની સામે મનોરંજન જોઈએ, તો મનોરંજનની સામે મનોરંજન શું? તો તમે મૂવી સિરિયલ જોવાની ઈચ્છા થઈ એની સામે કંઈક રમત ગમત જુઓ, એની સામે કાં તો તમે કલ્ચર પ્રોગ્રામ જુઓ, નાટકો થયેલા હોય જે આપણા સત્સંગના એવું જુઓ, એની સામે તમે ભગવાન સ્વામિનારાયણની સિરિયલ હોય તો એવું જુઓ, એની સામે રામાયણ કૃષ્ણ મહાભારત એવું જુઓ. મનોરંજન, મનોરંજન જોઈએ છે આત્માને, ત્યારે મનોરંજન જ આપો એને. પણ મનોરંજન જુદી પ્રકારથી જે આપણને કલ્યાણકારી હોય એવું આપો, અથવા તો મેજર નુકસાન ના કરે એવું આપો. હવે CID કંઈક સિરિયલ આવે છે, CID આ તો પેલા ભગતો મને કહેલું ને એટલે મને ખબર પડી
સીઆઈડી આવે છે ને કંઈક બીજી બે ત્રણ, મને કહે સ્વામી તમારી કથાનો ટાઈમ આમ પૂરો થવાનો તેરવીને જ આવે છે કે આ, એટલે અમારે તો બહુ પ્રોબ્લેમ કે જો તમે 5-10 મિનિટ વધારે કરો તમારી સીઆઈડીનું શું. એ ખરું, વાત સાચી છે. તો કે મારે સારું એવું થાય કે કથામાં ઇન્ટરેસ્ટ હોય ને રુચિ હોય એટલે મારે કથા પૂરી, પણ ઘરવાળાને પહેલી બાજુ ઇન્ટરેસ્ટ હોય એટલે કથા મારી ભેગા સાંભળે તો ખરા, પણ એનો ટાઈમ થાય ને પછી ચેનલ બદલાઈ જાય. તો કે મારે કહેવું પડે ઘણી વખત કે હવે કથાનો ટાઈમ થયો છે, હવે ચેનલ બદલો. મેં કીધું કંઈ નહીં, આવે આ જન્મે થોડું દૂધ દહીં દૂધ દહીં ભેગું કરતાં કરતાં ક્યારેક વળી આ દૂધનો સ્વાદ સારો આવી જશે તો પછી ઓલું નહીં ગમે. તમે ઘણા જન્મોથી કરતા આવ્યા હોય એને આ 2 જન્મની મહેનત છે, એને આ જન્મે બહુ ખેવના નહીં હોય તો બીજા 2 જન્મ પછી ફરી કરશે, બીજું શું થાય. એને નથી રુચિ એટલી બધી તો આ જન્મે થોડા સંસ્કાર પડશે તો ફરીના જન્મે ઉદય થશે, કારણ કે એને છેલ્લો જન્મ ના કરવો હોય. આમાં શું થાય, તમે ભલે પતિ પત્ની હો, ભલે દીકરા દીકરી મા બાપ હો, પણ દરેકના જન્મો જન્મની ભગવાનને પામવાની મહેનત જુદી જુદી હોય. કોઈ 500 જન્મથી મહેનત કરતો હોય ને કોઈ 5000 જન્મથી મહેનત કરતો હોય, તો કોઈ દિવસ 5000 જન્મથી મહેનત કરવાવાળા જેવો 50 જન્મવાળો નથી થવાનો. કોઈ કરોડો જન્મથી મહેનત કરતો હોય એના જેવું ના થાય. અમે આટલા ત્યાગી હોઈએ છીએ, સંસાર તો બધાએ છોડી દીધો છે, બધાએ છોડી દીધો, તોય અમારી અંદર કેટલા બધા આટલા બધા સ્થિતિના ભેદો હોય છે, હજારો ભેદો હોય છે. નહીં તો સંસાર તો બધાએ જ છોડ્યો છે, કોણે નથી છોડ્યો. સંસાર છોડવો એ સૌથી અગત્યનું છે, બધાએ છોડી દીધો છે, પણ બધાયના સ્થિતિના ભેદ છે. બધાએ ખરખા લેવલમાં હાલે છે ના, નથી હાલતા. બધાની એક સરખી સ્થિતિ જ નથી, બધાના એક સરખા વિચારો હોય જ નથી હોતા. અમુક વસ્તુ સેમ હોય, ભગવાનને પામવું છે, 5 વર્તમાન પાડવા છે, એમાં બધા સેમ હોય, બાકી બધું ઊંચું નીચું જ રહે, કારણ કે એમાં દરેકની જન્મો જન્મની મહેનત જુદી જુદી છે. એવી રીતે તમારે પણ એવું હોય, એટલે તમે જ્યારે ગૃહસ્થ આશ્રમ હોય ત્યારે સમજી રાખવાનું કે કાંઈ નહીં ભાઈ, એને હજુ થોડા જન્મોની મહેનત હશે. આ તો ખબર નહીં ક્યાંક ગાડું જોઈન્ટ થઈ ગયું છે, હલાવી નાખવાનું છે, પૂરું કરવાનું છે, પણ એને મહેનત ઓછી જ. એમ એવું થાય, પુત્ર પુત્રી બધામાં એવું હોય, એને સમજી રાખવું જોઈએ. આવી રીતે પછી વર્તે તો પણ તેજ વિના એમ રાંક રહે રદ્દન, પછી રાંક રહે. જેમ દીપ શિખા સમી ગઈ રહી કેળે કાળી મસ, જ્યાં જ્યાં જાય ત્યાં સાંભળે આપનો અપજસ. દીવો આમ પ્રગટેલો હોય ત્યારે સરસ મજાનો પ્રકાશ ને એટલો સુંદર દેખાતો હોય, પણ એકવાર ઓલાઈ જાય ને પછી અડો તો કાળી મેસ આવે, કાળી મેસ આવે. એમાં સત્સંગ જ્યારે આમ આપણી અંદર આમ ખરેખરો થનગનતો હોય ને ત્યારે દીવો પ્રગટેલો કહેવાય. અને પછી બીજું બધું થઈ જાય ને ચાલુ, એ બધું શું થઈ ગયું, કાળી મેસ. જે અડે એને કાળો ડાઘો લાગે, તો બધાએ કે આમાં ક્યાંય પ્રકાશ જેવું જ લાગ્યું નહીં, કાળા ડાઘાવાળું છે ભાઈ, પ્રકાશ હતો પણ ઓલાઈ ગયો છે હમણાં. જ્યાં ખપ આવી જે જીવમાં તે તો કેમ કરી કરે ત્યાગ, રાત દિન ફળકો રહે તેમ તસ્કર ઉપર કાગ. અહીં કે છે ઝાંખપ આવી ગઈ જીવમાં, જીવની અંદર ઝાંખપ આવી ગઈ છે અને તેને કરીને એનો ત્યાગ થતો નથી. રાત દિન ફળકો રહે, રાત દિવસ બીતો રહે જેમ તસ્કર ઉપર કાગ, ચોર ઉપર જેમ કાગડો નજર રાખીને બેઠો હોય. કાગડો કેવો છે, ચોર છે ને, એની નજર કેવી હોય, કાગડાની નજર બરાબર હોય કે આ જ માંસનો લોચો પડે તરત ત્યાં ચાંચ મારશે. એવી રીતે આ અંત શત્રુઓ છે એ આત્માને ફોલી ખાવા માટે અખંડ પ્રયત્નશીલ છે. ભગવાનનો ભગત ને ભગવાનને પામવાળો આત્મા તો બાપડો દિવસમાં કથા સાંભળતો હોય ને તો 1 વખત કે 2 વખત જાગે કે કલ્યાણ લેવું છે. અને આ આ કંપની તો એવી છે, આ ચોર કંપની, 4 પ્રધાનની 10 ઇન્દ્રિયો એ ચોર કંપની છે. એ કંપની એવી છે 24 અવર્સની સર્વિસ છે એની. તમે એની ટાઈમ ગમે ત્યારે છેડો જોઈન્ટ કરો ને તો એનો કરંટ કોઈ દી જાય જ નહીં. ખબર નહીં ગમે એવું વાવાઝોડું આવે, ગમે એવો હરિકેન આવે, ગમે એવું થાય, પણ ઇન્દ્રિયો અંતઃકરણ એનો કરંટ સતત ચાલુ. તમે આમ ચેનલ કોઈ દી એનું એન્ટેના જતું જ નથી. ગમે એવી સુનામી આવે ને તો પણ જીવને માયાના જે વેવ્સ છે ને તો મળી જ રહે છે, મળી જ રહે છે. અને સત્સંગની અંદર તો એવું કાંઈ નહીં, આમ થોડુંક કનેક્શન થોડું છોટું કરો. તમે જો હમણાં મહિનો કથા બંધ કરી દો, મહિનો મંદિર આવવાનું બંધ કરી દો એટલે તરત જ જાણે હતું જ નહીં એવું થઈ જાય. અને ઓલું તો તમે ગમે એટલું છોડો
એક મહિનો છાવણી રાખો કે ચાલો ન્યૂજર્સી લોયાધામ મંદિરની અંદર એક મહિનો છાવણી, આ મંદિરની અંદર જ બધાને બેઝમેન્ટમાં રહેવાનું, ભજન કરવાનું, ચાર પાંચ બાથરૂમો કરી દો, સ્નાન કરવાનું, એ ભજન જ કરવાનું સવાર ત્યાં સુધી. એક મહિના પછી છૂટા કરો ને અહીંથી, એક મહિના પછી છૂટા કરો ને. અને જો એક મહિનો ફરી પાછો યોગા નહીં રાખવાનો, તો એક મહિનો જો છૂટા થઈએ ને આપણે બધાય, તો આપણને એવું લાગે હું સત્સંગમાં હતો જ નહીં. અને ઓલું તો સારું ગજબનું છે, ગમે એટલી વાર છૂટું કરો પણ આમ છેડો નાખો એટલે તરત જ પકડાવે. પેલા ઇન્ટરનેટ નથી પકડાતા આપણે, તમે આમ વાઈફાઈ જુઓ તો આજુબાજુના 25 ઇન્ટરનેટો તમને બતાવે કે આટલા આટલા છે, એમાં પાસવર્ડ હોય, પાસવર્ડ નાખો તો તમારું ઇન્ટરનેટ કનેક્શન થાય. અને આ માયા તો કેવી છે ખબર છે, ફ્રી વાઈફાઈ એરપોર્ટો ઉપર હોય છે ને, ફ્રી વાઈફાઈ સીધું જ તમે આમ બસ આમ અંદર આમ કરો જોઈન્ટ એટલે વાઈફાઈ જોઈન્ટ થઈ જાય, એમાં માયાએ ફ્રી વાઈફાઈ રાખ્યું છે, ગમે ત્યાં તમે જોઈન્ટ કરી શકો એવું રાખ્યું છે. એટલી બધી ઉદાર છે અને એટલી બધી પેલી એ છે, ફસાવાની અંદર માહેર છે, ફસાવી દે. આપણે ઇન્ડિયામાં ઘણા ફસાય છે, અહીં ફસાય, ફોનમાં મેસેજ આવે તમારા આટલી લોટરી લાગે છે, આટલા રૂપિયા મળે છે, પહેલાં 25,000 નાખો એટલે તમને 2,00,000 મોકલશું. અને કેટલાય લોકો એ કરે છે એમ, ફ્રીમાં ઘણું બધું આવું થાય એમ માયા ફસાવા મહેનત કરે છે. આત્માન મનાય આપને નહીં માથે પ્રભુ પ્રતાપ, એને કરી રહે અભાગ્યો નવ મનાય નિષ્પાપ. સ્વામી કે પોતાને આત્મા ના મનાય અને ભગવાનનો પ્રતાપ જો ના મનાય તો પોતાને પાપી માને. માટે ગમે એવી આપણી ઇન્દ્રિયો અંતકરણની લડાઈ હોય ત્યારે એટલો વિચાર રાખવો કે આ બધું મારી અંદર નથી, આ બધું આજુબાજુવાળામાં છે, પ્રધાનમાં છે અને પ્રજામાં છે. ઇન્દ્રિયોના અંતકરણનો આ ઝઘડો છે, હું તો એનાથી નોખો છું, આત્માની અંદર કાંઈ નથી અને હું તો ભગવાનના બળે હું જે છું, મારે કંઈ લેવા દેવા જ નથી, ભલે ને એ થતું, હું એનાથી હાવ નોખો છું અને પરમાત્મા છે એના બળે મારે તરવું છે. આ ઇન્દ્રિયો અંતકરણ તો આમે અહીં મૂકીને જ જવું છે. આવી રીતે એનાથી પોતાના આત્માને નોખો માનવો અને પોતાના આત્માને ક્યારેય શ્રીજી મહારાજ વચનાવદમાં કહે છે, કામી ક્રોધી લોભી ના માનવો. આપણી અંદર ગમે એટલા અંતઃશત્રુ હોય પણ એવું નહીં માનવાનું કે હું કામી છું, ક્રોધી છું, લોભી છું, માની છું. જે બધું છે ને મારી આજુબાજુ છે, મારી એટલી ગાફલાઈ ચોક્કસ છે કે મેં મારી આજુબાજુમાં કચરો ભેગો થવા દીધો છે, પણ મારામાં કચરો છે એવું કોઈ દિવસ મહારાજ કે જેને કલ્યાણ નહીં છું એને માનવું નહીં, વચનાવદમાં મહારાજ ના પાડે છે. પોતાના આત્માને કામી ક્રોધી લોભી માનવો નહીં, જેને કલ્યાણી છું એને પુરુષાર્થન રાખવું કે હું તો ચોખ્ખો છું, એકદમ ચોખ્ખો, આત્મામાં એક પણ ડાઘ નથી, એક પણ ડાઘ નથી, બધા ડાઘા આજુબાજુ છે, આજુબાજુ છે. એ આજુબાજુ જે છે એમાંથી તો મને ભગવાન ખેંચી લેશે, ડાઘ બધા પડ્યા રહેશે, મને જ ભગવાન ખેંચીને લઈ જશે, કારણ કે મારી ખેવના સાચી છે, મારી ઈચ્છા સાચી છે. એમ ઈચ્છા ભગવાનના બળે, હું આત્મા છું, ભગવાન મારા ધણી છે, એ મને લઈ જ જશે પોતાની પાસે, આવો વિશ્વાસ રાખીને ભગવાન ભજવા, હિંમત ના હારવી. એક પ્રભુને પરહરી જણાવે પોતાનું જોર, તે તો સો સો ઉડું ઉગે સામટા, પણ ભાસ્કર વિના ન હોય ભોર. સો સો ઉડું ગણ એટલે તારાઓ, આકાશમાં ગમે એટલા તારાઓ પ્રગટ થાય પણ એ તારાઓ ધારે ને તો પણ પૃથ્વીને પ્રકાશિત કરી શકે નહીં, પણ એક જ સૂર્ય જો ઉગે પ્રકાશિત થઈ જાય. એમ જીવ ગમે એટલું ધારે કે હું ભગવાનને પામી જાઉં, હું બધું જીતી જાઉં, બધી સરહદો પાર કરી દઉં, એમાં કાંઈ માલ નથી, એ તારા જેવું છે. પણ જો જીવ એવું વિચારે કે મારી આજુબાજુ ગમે એવું લશ્કર છે, હું લડીશ, મારાથી લડાશે એટલું લડીશ, મારાથી જેટલું લડાશે એટલું લડીશ, પણ તરવાનો છું ભગવાનના બળે તો તરી જ જાય, એ 100% વિશ્વાસ બહુ મોટું કામ કરે છે. તેમ જે થાય જગદીશથી તે ન થાય નર અમર થકી, નિષ્કુળાનંદ એ વાતને સમજવી પૂરણ પક્કી. તેમ જે ભગવાનથી થાય છે એ ક્યારેય નર એટલે કે મનુષ્યથી અને અમર એટલે દેવતાથી કોઈથી કાંઈ થતું નથી. નિષ્કુળાનંદ સ્વામી કે આ વાતને બરાબર પાક્કી સમજી રાખવી કે ભગવાનથી જે થશે એ માણસ કે દેવતાથી પણ થશે નહીં. માટે ભગવાનનું બળ રાખી અને અંતઃશત્રુના બળથી ડર્યા વિના પોતાને આત્મા માની ભગવાનના બળે કરી અને મોક્ષના માર્ગે આગળ વધવું, એવી સ્વામી આ કડવા 25ની અંદર વાત કરે છે. ગણેશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર
भक्ति धर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामी नारायण नीलकंठं भजे श्री घनश्याम महाराज नी।